રાતપાડી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ચોરીની 31 મોટરસાઇકલનો ભેટ ઉકેલાયો હતો। ઝઘડિયાના રાતપાડી પોલીસ સ્ટેશનમાં 31 મોટર બાઇક મુકાતા બાઇક પાર્કિંગ ઝોનના જેવા દ્રશ્યો સર્જાયા હતા। ઝઘડિયા તાલુકાના રાજપારધી ખાતે પોલીસે ચોરીના મનાતી 31 મોટરસાઇકલ વાહન સાથે ચોર તોડકીના 6 આરોપીને એમપીથી ઝડપી લીધા હતા। રાજપારધી અને નેત્રંગ પોલીસના સંયુક્ત ઓપરેશન દરમિયાન પોલીસે એમપીથી 31 બાઇકો સાથે 6 તસ્કરોને ઝડપી પાડી 7.74 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। પ્રાપ્ત વિગતો અનુસાર તારીખ 22મીના રોજ રાજપારધી પીએસઆઈ જયદીપસિંહ જાદવ પોલીસ ટીમ સાથે રાજપારધી નજીક ભુંડવા ખાડીના નાળા પાસે વાહન ચેકિંગમાં હતા। તે દરમિયાન રાજ્ય સરકારનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ઈ ગુજકોપ અંતર્ગત આપેલ મોબાઈલ પોકેટ કોપ તેમજ ઈ ગુજકોપ વાહન સર્ચ દરમિયાન લગભગ 50 જેટલા વાહનો સર્ચ કરવામાં આવતા તે દરમિયાન હીરો કંપનીની 2 મોટરસાઇકલ લઈને બંને પર ડબલ સવારી 4 ઈસમો ઝઘડિયા તરફથી આવતા હતા। તેમને રોકીને તપાસ કરતા શંકાસ્પદ જણાતા હતા। પોલીસે મોટરસાઇકલના કાગળો માંગતા તે મળી શકેલ નહીં, તેથી પોલીસે આ મોટરસાઇકલો ચોરીની હોવાની શંકા ગઈ હતી। જરૂરી તપાસ દરમિયાન મોટરસાઇકલના માલિકનું નામ જાણવા મળ્યા હતા। આ બંને મોટરસાઇકલો ચોરાયા બાબતે સુરત જિલ્લાના કિમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ હોવાની જાણ થઈ હતી। પોલીસે આ બંને મોટરસાઇકલ પર આવેલા 4 ઈસમોને હસ્તગત કરીને પૂછપરછ કરતા તે ભાગી ગયા હતા અને તેમને કબૂલાત કરી હતી કે તેઓ પોતાના અન્ય સાગરીતો સાથે ગુજરાતના સુરત, કડોદરા, કાપોદરા, કામરેજ, કિમ, નવસારી, બારડોલી, ગરુદેશ્વર, અમદાવાદ, સંખેડા, હાસોદ, ભરૂચ જેવા વિસ્તારોમાંથી આશરે 41 જેટલી મોટરસાઇકલની ચોરી કરીને પોતાના વતન મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ડરકલી ગામની નજીક આવેલ જંગલમાં છુપાવી રાખી હોવાની કબૂલાત કરી હતી। રાતપારધી પીએસઆઈ જેબી જાદવ અને નેત્રંગ પીએસઆઈ એનજે પંચાણી સાથે મધ્યપ્રદેશમાં જંગલ વિસ્તારમાં અલગ અલગ જગ્યામાં રાત્રિ દરમિયાન સર્ચ ઓપરેશન કરીને ચોરીની મનાતી કુલ 31 મોટરસાઇકલો કબજે કરી લીધી હતી। પોલીસે આ ઘટનામાં કુલ 7.74 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। રાતપારધી પોલીસના આ તપાસ દરમિયાન વિવિધ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ બાઇક ચોરીના ગુનાનો પર્દાફાશ થયો હતો। પોલીસે આ ઘટનામાં સિલદારભાઈ વસિંગભાઈ ડોડવા રહે ઉટવાલી જિલ્લા અલીરાજાપુર, ગુમાનસિંહ વાનસિંગ સસ્ટિયા રહે ડરકલી જિલ્લા અલીરાજપુરી, રિકેશભાઈ હુનાભાઈ ભેડૈયા રહે કુડવા જિલ્લા અલીરાજપુર, માસિયાભાઈ રજાનભાઈ સસ્ટિયા રહે ડરકલી જિલ્લા અલીરાજપુર, રણછોડભાઈ ભાવસિંગભાઈ ધરવા રહે ડરકલી જિલ્લા અલીરાજપુર અને કિરીટભાઈ ઉર્ફે કિરણભાઈ હેમટાભાઈ જમડા રહે કુંભી અલીરાજપુર મધ્યપ્રદેશનાઓની ધરપકડ કરી હતી। મધ્યપ્રદેશના તસ્કરો એમપીથી તસ્કરો એમપીના માર્ગ પરિવહનની બસ તેમજ ખાનગી ટ્રકોમાં સાંજે તાઉન વિસ્તારમાં આવી લારી ગલ્લા ઉપર ચા નાસ્તો કરી મધ્યરાત્રિ સુધી લપાટા છુપાતા રહેતા અને મધ્યરાત્રિના સમયે નવી કન્ડિશનના બાઇક સુધી ડુપ્લિકેટ ચાવીથી લોક ખોલી અથવા સ્ટેરિંગ લોક તોડી વાયરિંગમાં છેડછાડ કરી બાઇકો ચાલુ કરી મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર જિલ્લાના ડરકલી ગામ પાસેના જંગલ વિસ્તારમાં છુપાવી રાખી વેચાણ કરતા હતા। ભરૂચ જિલ્લા તથા અંકલેશ્વર ડિવિઝનમાં મિલકત સંબંધી ચોરીના ગુનાઓ અવારનવાર બનતા હોય આઈજી શ્રી ભરાડા સર તથા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સર દ્વારા આ બાબતે રાજ્ય સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ઈ ગુજકોપ અને મોબાઈલ પોકેટ કોપ એપ્લિકેશનનો ઉપયોગ કરી વેહિકલ ચેકિંગ અને વાહન ચેકિંગની ડ્રાઇવ રાખી જે બાબતે ડિટેક્શન લાવવા માટે અવારનવાર સૂચનાઓ આપવામાં આવેલ જે સંદર્ભે રાજપારધી 4 રસ્તા ખાતે 4 ઈસમો કે જે એમપીના હોય જે 2 બાઇક લઈને જતા હોય તેમનો બાઇક નંબર ઈ ગુજકોપમાં નાખતા અન્ય માલિકોના જણાતા પૂછપરછ કરતા શંકાસ્પદ મળી આવેલ જે બાબતે સીઆરપીસી 102 અને 4 ઈસમોની સીઆરપીસી 41 મુજબ પ્રોસિજર કરી હસ્તગત કરવામાં આવેલ અને તેમની વધારે પૂછપરછ કરતા આ લોકો દ્વારા સુરત, કડોદરા, કાપોદરા, કામરેજ, કિમ, નવસારી, બારડોલી, ગરુડેશ્વર તેમજ હાસોટ અને ભરૂચ વિસ્તારના પણ અલગ અલગ 41 જેટલી મોટરસાઇકલો ચોરી કરેલ હોવાની કબૂલાત કરેલ જે બાબતે તેમને મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના દરકલી ગામની આજુબાજુ આવેલા જંગલોમાં અલગ અલગ જગ્યાએ છુપાવેલ જે બાબતે રાજપારધી પીએસઆઈ જેપી જાદવ તથા નેત્રંગ પીએસઆઈ પાંચાણી નાઓના પ્રતિનિધિત્વમાં અંકલેશ્વર ડિવિઝનની ટીમો રવાના કરવામાં આવેલ અને મોબાઈલ પોકેટ કોપ અને ઈ ગુજકોપમાં સર્ચ કરી મધ્યપ્રદેશમાંથી 8 જેટલા વાહન શોધેલા ગુનાઓમાં બાઇક ચોરી દાખલ કરેલી તે તથા અન્ય કુલ 31 બાઇક જે મળી આવેલ જેમાં 8 ગુના સુરત સિટી તેમજ નવસારી અને નર્મદા જિલ્લામાં નોંધાયેલ છે અને અન્ય બાઇકો શંકાસ્પદ હોય હાલમાં રિકવર કરવામાં આવેલ છે। આ એમપીના
જે ઈસમો જે હાલમાં છ હસ્તગત કરવામાં આવેલ છે તેમની પૂછપરછ કરતાં તેમની એમઓ જણાવી આવેલ કે તેમના દ્વારા બસ દ્વારા અથવા ખાનગી ટ્રકોમાં સાઉથ ગુજરાતમાં ભરૂચથી લઈને સુરત નવસારી વલસાડ સુધી સાંજના સમય આવી જાય છે, રાત્રે અવાવરું જગ્યાઓમાં સંતાઈ રહે છે અને રાત્રિના 2 થી 4 વાગ્યાના અરસામાં પોતાના દ્વારા લાવવામાં આવેલા ચાવી દ્વારા તેઓ બાઇકોના લોક તોડી અને પોતાના એમપી અલીરાજપુર કે જે 3 થી 4 કલાકમાં પહોંચી જતા હોય છે એ બાબતે નાકાબંધી કરવામાં આવેલ અને રાજપારડી પોલીસ તથા ભરૂચ જિલ્લા પોલીસને સફળતા પ્રાપ્ત થયેલ છે. અચ્છા, આરોપીએ કોઈ ગુનાહિત ભૂતકાળ ધરાવે છે? એક આરોપી કિરીટ ઉર્ફે કિરણ હેમંત જમરા કે જેઓ રાજપારડી અને ઉમરલા પોલીસ સ્ટેશન જે ભરૂચ જિલ્લાના 2 પોલીસ સ્ટેશનમાં અગાઉ બાઇક ચોરીના ગુનાઓમાં વોન્ટેડ હતા, જેને હસ્તગત કરી હાઈકોર્ટની કોવિડ ગાઈડલાઈન મુજબ અટક કરવામાં આવશે.